ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આથી ગુજરાત પ્રવાસ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર નડ્ડાએ સભાને સંબોધન કર્યું હતું. તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું, સવારમાં વહેલી સવારે અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા તેવું બીજા કોઈ પક્ષમાં સંભવ નથી. કોઈએ અમારી પાર્ટી સાથે મુકાબલો કરવો હોય તો 50-60 વર્ષની તપસ્યા લાગશે. આ ઊર્જા, વિચાર, તાકાત 4-4 પેઢીઓ વીતી ગઈ જેઓ પોતાની જાતને ક્યારેય યશમાં ન જોયું. વિચારને સાથે લઈને ચાલ્યા, આ વિચારને યશસ્વી બનતા પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દુનિયામાં પોતાની છાપ બનાવી રહી છે. હવે દુનિયામાં પણ તેને કબૂલ કરી રહી છે. જ્યાં જઉં છું ત્યાં ગૌરવથી માથું ઊંચું થાય છે. 1951-52 જોઈ લો, જે વિચારધારાથી ચાલ્યા હતા તેને જ લઈને આગળ વધી રહ્યા છે. કરોડો કાર્યકર્તાઓ વિચારધારાને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈએ વિકાસનું મોડલ દેશ અને ગુજરાતમાં સ્થાપિત કર્યું છે, તેને આગળ વધારીને દેશને આગળ લઈ જવાનું છે. ભગવાનના આશીર્વાદ છે કે આપણને બીજેપીમાં કામ કરવાનું મોકો મળ્યું છે. વિચારો સાથે ક્યારે સમજૂતા કર્યા વગર આગળ વધી રહ્યા છે. જેપી નડ્ડાનો આજનો પ્રવાસ. સભા સંબોધન બાદ જેપી નડ્ડા ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે, જ્યાં તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહેશે. બેઠક પછી જેપી નડ્ડા પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યાર પછી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર કાર્યકરોના સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વડોદરા જવા માટે રવાના થશે અને વડોદરા પછી સાંજે ગાંધીનગર પરત ફરશે. આ બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને અલગ અલગ બેઠકોમાં હાજરી આપશે. પ્રવાસ પૂર્ણ કર્યા બાદ 30 એપ્રિલે સવારે દિલ્હી જવા માટે રવાના થશે. અરવિંદ સુથાર, ZSTV, ગાંધીનગર. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.